Assalamualaikum. Good morning all of you student. Janab Babu Bhai Soparivala Girls Primary School Dhoran 2 Online Education ma aap sabnu khub khub swagat kare che. Aje tarikh 10/4/2021 var shanivar. Apno vishay che project. प्रोजेक्ट में आपने पुनरावर्तन करी रही है बराबर ने विषयां पुनरावर्तन इमा आपने गया क्लास में पाठ 9 विविध प्राणियों इमा आपने प्राणियों ना वर्गीकरण नु पुनरावर्तन करी गया था हवे आजे आपने 10वां पाठ नु पुनरावर्तन करीसू आपना 10वां पाठ नु नाम छे प्राणी ओना बच्चा पाठ 10 प्राणी ओना बच्चा એમાં આપણે પાઠ્યપુસ્તકમાં પ્રાણીઓના ચિત્રોની સાથે એના બચ્ચાઓના ચિત્ર એ ચોટાડ્યા હતા અને પ્રાણીના નામની સામે એના બચ્ચાને શું કહેવાય એ આપણે લખ્યું હતું તો હવે આજે આપણે એનું જ પુનરાવર્તન કરીશું કે આપણે પ્રાણીઓના નામ આપ્યા હશે તો એના બચ્ચાને શું કહેવાય એ આપણે ખાલી જગ્યામાં લખીશું તો એના માટેની આપણી સૂચના છે નીચેના પ્રાણીઓના નામ સામે તેમના બચ્ચાના નામ લખો એટલે કે પ્રાણીઓના નામ આપ્યા છે તો એની સામે ખાલી જગ્યામાં આપણે એમના બચ્ચાના નામ લખવાના રહેશે તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો નંબર 1 ગાય હવે ગાય આ પ્રાણીના બચ્ચાને શું કહેવાય છે ગાયના બચ્ચાને શું કહેવાય છે વાછરડું કહેવાય છે શું કહેવાય છે વાછરડું તો આપણે ખાલી જગ્યામાં લખીશું વાછરડું વનેકાનો વાચ અને કઈ નઈ છ ર ડને હસવાવાળું માથે અનુસ્વરડું વાછરડું બરાબર લખો ત્યારે જોડણીનું ધ્યાન રાખીને લખજો ગાય વાછરડું ગાયના બચ્ચાને વાછરડું કહેવાય હવે આપણે આગળ જોઈએ નંબર 2 ભેંસ હવે ભેંસ એ આ પ્રાણીના બચ્ચાને શું કહેવાય પાડું કહેવાય શું કહેવાય પાડું તો ભેંસ પાડું પને કાનો પાડ અને હસવાવાળું માથે અનુસ્વરડું પાડું ભેંસ પાડું ભેંસના બચ્ચાને પાડું કહેવાય નંબર 3 કૂતરો કૂતરો એના બચ્ચાને શું કહેવાય ગલુડિયું કહેવાય શું કહેવાય ગલુડિયું એટલે ખાલી જગ્યામાં લખીશું ગલુડિયું ગને કઈ નઈ ગ લને દીધગાવાળું લુ ડને હસવાઈડી યને હસવાવાળું માથે અનુસ્વર્યું ગલુડિયું કૂતરો ગલુડિયું કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય નંબર 4 બિલાડી બિલાડી એના બચ્ચાને શું કહેવાય મીંદડું શું કહેવાય મીંદડું એની જોડણી આવશે મને દીધ ગઈ માથે અનુસ્વર મી દને કઈ નઈ દ દને હસવાવાળું માથે અનુસ્વર ડું મીંદડું બિલાડી મીંદડું બિલાડી મીંદડું બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય નંબર 5 બકરી બકરી એના બચ્ચાને શું કહેવાય લવારું કહેવાય બકરીના બચ્ચાને શું કહેવાય લવારું કહેવાય લને કઈ નઈ લવ અને કાનો વા રને હસવાવાળું માથે અનુસ્વરું આ હસવાવાળું કર્યું છે તમારે ર લખીને પછી એની નીચે જ હસવાવાળું કરવાનું રહેશે લવારું બકરી લવારું બકલી લવારું બકરીના બચ્ચાને લવારું કહેવાય નંબર 6 મરઘી મરઘીના બચ્ચાને કહેવાય પીલું પને દીધ ગઈ પી લને હસવાવાળું માથે અનુસ્વર લું પીલું મરઘી પીલું મરઘી પીલું મરઘીના બચ્ચાને પીલું કહેવાય પરીક્ષામાં તમને સવાલ જવાબ સ્વરૂપે પણ પૂછી શકાય કે ગાયના બચ્ચાને શું કહેવાય કે પછી લવારું એ કોનું બચ્ચું છે
ગમે એ રીતે ફેરવીને તમને પૂછીએ તો તમારે જવાબ ત્યારે સાચો જ લખવાનો, બરાબર ને? ગમે એ રીતે આપણને પરીક્ષામાં પૂછાય, આપણે મોડે કરેલું હશે પુનરાવર્તન, એટલે આપણે જવાબ બરાબર લખી શકીશું. હવે આગળ જોઈએ નંબર 7, ઘેટું. હવે ઘેટાના બચ્ચાને શું કહેવાય? ગાઢરું. શું કહેવાય? ગાઢરું. ગનેકાનો ગાઢ અને કંઈના ડર અને હસવાવાળું, માથે અનુસ્વર રૂ, ગાઢરું. જો અહીંયા હસવાવાળું જે રીતે નીચે લખ્યું છે એ જ રીતે અહીંયા રમાં પણ લખીશું. ઘેટું ગાઢરું, ઘેટું ગાઢરું. ઘેટાના બચ્ચાને ગાઢરું કહેવાય. નંબર 8, ઊંટ. ઊંટના બચ્ચાને શું કહેવાય? બોતડું. શું કહેવાય? બોતડું. તો અહીંયા લખીએ જોડણી, બને કાનો એકમાત્ર બો, તને કંઈ નહીં તો, ડને હસવાવાળું, માથે અનુસ્વર ડું, બોતડું. ઊંટ બોતડું, ઊંટ બોતડું. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. નંબર 9, હાથી. હાથીના બચ્ચાને શું કહેવાય? મદન્યું. શું કહેવાય? મદન્યું. મને કંઈ નહીં મદ અને કંઈ નહીં ડન અને હસવૈની, યને હસવાવાળું, માથે અનુસ્વર્યું, મદન્યું. હાથી મદન્યું, હાથી મદન્યું. હાથીના બચ્ચાને મદન્યું કહેવાય. નંબર 10, ગધેડું. ગધેડાના બચ્ચાને શું કહેવાય? ખોલકું. શું કહેવાય? ખોલકું. ખને કાનો એકમાત્ર ખોલ અને કઈ નહીં લક અને હસવાવાળું, માથે અનુસ્વર કું, ખોલકું. ગધેડું ખોલકું, ગધેડું ખોલકું. ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. નંબર 11, ઘોડો. ઘોડાના બચ્ચાને શું કહેવાય? વછેરું. શું કહેવાય? વછેરું. મને કંઈ નહીં વ, છને એકમાત્ર છે, રને હસવાવાળું, માથે અનુસ્વર રૂ, વછેરું. હવે અહીંયા પણ રની નીચે જ હસવાવાળું કરવાનું, બરાબર ને? ધ્યાન રાખજો, ગાયના બચ્ચાને વાછરડું કહેવાય અને ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય. તમે આ ભૂલ કરતા નહીં. ઘોડો વછેરું, ઘોડો વછેરું. ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય. નંબર 12, સાપ. સાપના બચ્ચાને કહેવાય કણો. કને કંઈ નહીં ક, અણને કાનો એકમાત્ર અણો, કણો. સાપના બચ્ચાને કહેવાય કણો. સાપ કણો, સાપ કણો. સાપના બચ્ચાને કણો કહેવાય. હવે ફરીથી આ 12 પ્રાણીઓના અને એમના બચ્ચાના નામનું આપણે એક વખત વાંચન કરી જઈએ. તો ચાલો તમે પણ સ્ક્રીન પર ધ્યાન આપો અને મારી સાથે આંગળી મૂકીને વાંચન કરો. નંબર 1, ગાય વાછરડું, ગાય વાછરડું. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય, ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. નંબર 2, ભેંસ પાડું, ભેંસ પાડું. ભેંસના બચ્ચાને પાડું કહેવાય, ભેંસના બચ્ચાને પાડું કહેવાય. નંબર 3, કૂતરો ગલુડિયું, કૂતરો ગલુડિયું. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય, કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય. નંબર 4, બિલાડી. બિલાડીના બચ્ચાને શું કહેવાય? મીંદડું. બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય, બિલાડી મીંદડું, બિલાડી મીંદડું. બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય. નંબર 5, બકરી લવારું, બકરી લવારું. બકરીના બચ્ચાને લવારું કહેવાય, બકરીના બચ્ચાને લવારું કહેવાય. નંબર 6, મરઘી પીલું, મરઘી પીલું. મરઘીના બચ્ચાને પીલું કહેવાય, મરઘીના બચ્ચાને પીલું કહેવાય. નંબર 7, ઘેટું ગાઢરું, ઘેટું ગાઢરું.
ઘેટાના બચ્ચાને ગાડરું કહેવાય, ઘેટાના બચ્ચાને ગાડરું કહેવાય. નંબર 8, ઊંટ બોતડું. ઊંટ બોતડું. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય, ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. નંબર 9, હાથી મદન્યું. હાથી મદન્યું. હાથીના બચ્ચાને મદન્યું કહેવાય, હાથીના બચ્ચાને મદન્યું કહેવાય. નંબર 10, ગધેડું ખોલકું. ગધેડું ખોલકું. ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. નંબર 11, ઘોડો વછેરું. ઘોડો વછેરું. ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય, ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય. નંબર 12, સાપ કણું. સાપ કણું. સાપના બચ્ચાને કણું કહેવાય, સાપના બચ્ચાને કણું કહેવાય. હવે આજે આપણે આટલા 12 પ્રાણીઓના તેમના બચ્ચાના નામ શીખી ગયા. હવે તમારે પણ આ નોટમાં લખવાનું છે. નોટમાં સૌથી પહેલાં નવા પાના પર આજની તારીખવાર, પછી ઉપર સૂચના, પુનરાવર્તન અને 10મો પાઠ, એમ દરેક વિગત બરાબર સારા અક્ષરે લખજો. અને આ 12 પ્રાણીઓ અને તેમના બચ્ચાઓના નામ 2 વખત તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું રહેશે. તમારે તમારું લેસન તમારી જાતે જ કરવાનું છે. અને આ બધું જ લેસન જે નોટમાં આપણે લખીએ છીએ તે તમારે મોઢે પણ કરવાનું છે, પાક્કું યાદ કરવાનું છે. આપણી પરીક્ષાઓ નજીક જ આવી રહી છે એટલે બરાબર પુનરાવર્તન કરતા રહેવાનું છે. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.